જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને આજે જોઈશું 12/11/2019 અને મંગળવારના દિવસે આજનો દિવસ આપનો કેવો પસાર થશે અને આજની આપની આજ વિશે. તો મિત્રો, મેષ રાશિના જાતકોએ આજના દિવસે સંતાન તરફથી ખરાબ વર્તન સહન કરવું પડે તેમજ સંતાનોની ચિંતા રહે. આજના દિવસે આળસ તેમજ ચિંતાવાળો પસાર થાય. આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવાથી તેમજ શિવજીના મંદિરમાં ગાયનું દૂધ અર્પણ કરવાથી અને રીમ નમઃ શિવાય મંત્રનો ઉચ્ચાર કરી ભગવાન શિવ પર ગાયના દૂધનો અભિષેક કરવાથી આજનો દિવસ તમારો સારો પસાર થઈ શકે છે. બીજી વાત, બીજી રાશિની વાત કરીશું. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે ફસાયેલા નાણાં પાછા આવવાની શક્યતાઓ રહેલી છે. શત્રુઓ દ્વારા ઉપાધિ જણાય તેમજ કુટુંબમાં મતભેદ વધવાની શક્યતાઓ રહેશે. આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરવાથી ગણેશજીને જાસૂદનો પુષ્પ કહેતા ફૂલ અર્પણ કરવાથી આજનો દિવસ તમારો સારો પસાર થઈ શકે છે. મિથુન રાશિની વાત કરીશું તો દાંપત્ય જીવનમાં મતભેદ રહે, ભાગીદારીના ધંધામાં નુકસાન થાય, મિત્રો સાથે બોલચાલ વધે તેમજ કોર્ટ કેસથી સંભાળવાની જરૂર છે. પિત્રોની ઉપાસના કરવાથી અને આજના દિવસે ડાર્ક વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પસાર થઈ શકે છે. ત્યાર પછી વાત કરીશું કર્ક રાશિની. તો આરોગ્ય સંભાળવાની ખૂબ જરૂર છે. આજના દિવસે પગની તકલીફો જણાય, આજના દિવસે થાકનો અનુભવ જણાય, ચિંતા દ્વારા ઉપાધિ વધે. પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે ગણેશજીને મોતીચૂરના લાડુ ધરાવવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. સિંહ રાશિની વાત કરીશું તો સિંહ રાશિના જાતકોને આજના દિવસે ભાગ્યોદય સારો રહે, નોકરી તથા ધંધામાં લાભ જણાય તેમજ નવા ધંધાના કામમાં સફળતા પ્રાપ્ત થાય, પ્રવાસના સારા યોગ બને છે. લાલ વસ્ત્રો ધારણ કરવાથી લક્ષ્મીજીની ઉપાસના કરવાથી ખડગમાલા નામનો સ્તોત્ર બતાવવામાં આવ્યો છે. તે ખડગમાલા સ્તોત્રનો પાઠ કરવાથી આજનો દિવસ તમારો શુભદાયી અને મંગલમય પ્રસાર થઈ શકે છે. ત્યાર પછી વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોએ આજના દિવસે ધંધામાં અટવાયેલા કાર્ય ખુલવાની શક્યતાઓ રહેલી છે. તેમજ મનમાં રહેલી ચિંતાઓ દૂર થશે, નાણાકીય તકલીફો ઓછી પડશે તેમજ આજના દિવસે ચિત્ર વિચિત્ર વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. હનુમાનજીની ઉપાસના ચોક્કસ કરશો. તેમજ આગળ વાત કરીશું તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોએ અત્યારે હાલના સમયમાં સંઘર્ષવાળો દર્શાવવામાં આવે છે તેમજ ધારેલા કામ પૂરા થાય નહીં, કામની અંદર સંતોષ ના મળે. વેપારમાં નોકરીમાં મહેનત કરશો તો સામાન્ય ફળ જ પ્રાપ્ત કરી શકશો. લાલ વસ્ત્રો ધારણ કરશો મિત્રો. ગણેશજીના મંદિરમાં જઈ શ્રીફળનું દાન કરવાથી, શ્રીફળ મૂકવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો થઈ શકે છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. મિત્રો, તો આજના દિવસે વૃશ્ચિક રાશિવાળા જાતકોને વિદેશમાં રહેતા મિત્રો તથા સગા સંબંધીઓ દ્વારા લાભ તથા સારા સમાચારની પ્રાપ્તિ થાય. નવા વસ્ત્રો ધારણ કરવાથી શુભ લાભ જણાય તેમજ આજના દિવસે સોનું ચાંદી તેમજ યંત્ર ખરીદવા માટેનો ઉત્તમ દિવસ છે. આજના દિવસે સ્કાય બ્લુ તેમજ મોર પિંચ જેવા વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમારે સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. આજના દિવસે કુલદેવી તેમજ દેવી જગદંબા ભગવતીની ઉપાસના કરવાથી આજનો દિવસ તમારો શુભદાયી પ્રસાર થઈ શકે છે. ધનરાશિની વાત કરીશું મિત્રો, તો મનમાં ચિંતા રહેશે. ધંધામાં નવા કઠિન સાહસો કરવા પડશે પણ કઠિન સાહસો દ્વારા તમને શુભ લાભ પ્રાપ્ત થઈ શકે છે તેમજ સાહસો દ્વારા પણ તમને આગળ ચોક્કસ લાભ પ્રાપ્ત થશે. તેમજ આજના દિવસે પત્ની દ્વારા સારા સપોર્ટની પ્રાપ્તિ થશે તેમજ આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાથી શુભ પ્રસાર થઈ શકે છે. મકર રાશિની વાત કરીશું તો નાણાકીય ચિંતા વધે પરંતુ પત્ની દ્વારા મુશ્કેલી જણાય. આજના દિવસે વાણીમાં સંયમ રાખવાની જરૂર છે. શાંતિ દ્વારા દિવસ પસાર કરશો. આજના દિવસે શનિની ઉપાસના કરજો. લીલા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ સામાન્ય રીતે સારો જઈ શકે છે. કુંભ રાશિની વાત કરીશું. ભાઈ બહેન તેમજ સગા સંબંધીઓને મળવાનો ચોક્કસ સારો અવસર પ્રાપ્ત થાય તેમજ આજના દિવસે પોતાના ભાઈ દ્વારા નાણાકીય લાભ રહે. આજના દિવસે કોઈ અધૂરા કામ પણ પૂરા થાય. પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ સારો પ્રસાર થઈ શકે છે. મીન રાશિની વાત કરીશું મિત્રો, તો મીન રાશિવાળા જાતકોને આજના દિવસે સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, માતા દ્વારા સારો લાભ જણાય, યંત્ર સુખની પ્રાપ્તિ થાય તેમજ અવનવા કાર્ય કરવાની શુદ્ધ રહે
અવનવા કાર્યમાં સારી શોધ કરવાની ઈચ્છા થાય, પિંક વસ્ત્રો ધારણ કરવાથી, ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પસાર કરી શકો છો. મિત્રો, તો મેષ રાશિથી મીન રાશિવાળા પ્રત્યેક જાતકોને આજના દિવસે શું કરવાથી તેમજ તમારો દિવસ કેવો પસાર થશે તેમાં વિશેની માહિતી અમે જણાવી. ZS TVની અંદર વધુમાં વધુ આ ચેનલને અમારી સબસ્ક્રાઇબ કરો અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને દરરોજ જોતા રહો આપની આજની અસ્તુ શ્રી.